समाचार अमदावादथी ज्यां मतदार नोंधणी अधिकारीनी शिक्षकोने धमकी बीएलओ कामगीरीमां न जोडानार शिक्षकोने धरपकड़नी धमकी अपाई नारणपुराना मतदार नोंधणी अधिकारी द्वारा धमकी आपतो पत्र जाहिर करवामां आव्यो छे बीएलओ ने घरे घरे जईने वेरिफिकेशन करवानी पण कामगीरी सोंपवामां आवी छे। क्या आप अपने माता पिता बनने का इंतजार कर रहे हैं? आज ही 7825893603 पर कॉल करें। ओएसएस फर्टिलिटी के कम लागत वाले आईवीएफ उपचार की सहायता से अपना सपना पूरा करें और सभी को खुशखबरी दें। संवाददाता नरेंद्र राठौड़ फोन लाइन पर। नरेंद्र, जो फरमान जाहिर करवामां आव्यु छे, शुं कही शकाय फरमान विषय? जी, आगामी जे लोकसभा ની ચૂંટણી આવી રહી છે એને લઈને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાં જે શિક્ષકો છે એમને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે। આ કામગીરી હેઠળ જે તે શિક્ષકોએ ઘર ઘર જઈને એટલે હાઉસ ટુ હાઉસ કેમ્પેન એમનો ચાલી રહ્યો છે એમાં કેટલાક શિક્ષકો છે એમની કામગીરી નબળી જોવા મળી રહી છે અને એમની આજે એક બેઠક અમદાવાદમાં બોલાવવામાં આવી છે। એ બેઠકની અંદર જે નબળી કામગીરી કરનાર શિક્ષકો છે એમને બોલાવવામાં આવે છે અને આ એક લેટર કરવામાં આવે છે એની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે શિક્ષકો દ્વારા નબળી કામગીરી કરાઈ રહી છે એ તેઓએ હાજર રહેવું અને જે હાજર નહીં રહે એમની સામે શિક્ષાત્મક તેમજ જે છે ધરપકડ અથવા તો વોરંટ સહિતની કામગીરી કરવામાં આવશે એ પ્રકારનો ધમકી ભર્યો એક પત્ર કરવામાં આવ્યો છે અને આ ધમકી ભર્યો પત્ર કરતા શિક્ષક આલમમાં અત્યાર હાલ નારાજગી સરકારની જે કામગીરી છે એની સામે જોવા મળી રહી છે। અગાઉ પણ શિક્ષકો દ્વારા ચૂંટણી પંચને એ પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે શિક્ષકોને ઓલરેડી શૈક્ષણિક કાર્ય કરવાનું હોય છે અને આ સ્થિતિની અંદર એમની પાસે બીએલઓ ની કામગીરી કરાવવામાં ન આવે પરંતુ વર્ષોથી જે પરંપરા છે એ મુજબ શિક્ષકો પાસે બીએલઓ અને એ સહિતની અનેક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અનેક શિક્ષકો એવા છે કે જેમના દ્વારા જે ટાર્ગેટ છે પૂર્ણ કરવામાં નથી આવ્યું એ ટાર્ગેટ પૂર્ણ ન થતા આ રીતના ધમકી ભર્યા લેટર પણ એમને મોકલવામાં આવી રહ્યો છે અને એને જ લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે। બિલકુલ બિલકુલ નરેન્દ્ર, આભાર આ તમામ માહિતી આપવા માટે।